નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ફિલ્મ સિનેમાની જો વાત કરીએ તો તમને બેકડ્રોપ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે હું ક્યાં આવી છું. યસ, ધુઆધાર ગુજરાતી ફિલ્મ જે છે આજે જ લોન્ચ થઈ છે અને તમે જોયું હશે કે અબ તકમાં જે ટ્રેલર લોન્ચ થયું એનું પણ આર્ટિકલ આવ્યું હતું અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર બધે જ આનું કવરેજ હતું. ત્યારે આજે સિનેમા હોલમાં સૌ પ્રથમ ગુજરાતી મૂવી જે છે એ આજે રિલીઝ થઈ છે આફ્ટર કોવિડ પાન ઇન્ડિયા. એટલે કે દેશભરમાં જે છે કોઈ ગુજરાતી મૂવી અગર સિનેમા હોલમાં લોન્ચ થઈ હોય તો એ છે મલ્હાર ઠાકરની ધુઆધાર. આપણા જે લોકચહિતા એવા મલ્હાર ઠાકર જે છે મસ્ત મજાની એન્ટ્રી મારી છે આફ્ટર કોવિડ સિનેમા હોલમાં. આજે મૂવી જે ધુઆંધાર રિલીઝ થયું છે તો એનું મૂવી રિવ્યૂ હું લઈને આવી ગઈ છું. પણ સૌથી પહેલાં તો એ કહી દઉં કે જ્યારે આનું ટ્રેલર લોન્ચ થયું હતું અને જ્યારે પોસ્ટર લોન્ચ થયું હતું ત્યારે જેટલા પણ ચાહકો છે, જેટલા પણ ફેન્સ છે અને દર્શકો છે ખૂબ જ એક્સાઇટેડ હતા આ મૂવી જોવા માટે. ત્યારે હું પણ આવી ગઈ અહીંયા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે. તો તમને રિવ્યૂ આપવા માટે ખાલી એટલું કહી દઉં કે આ મૂવીનું જ્યારે સ્ટાર્ટિંગ થયું ને ત્યારે એવું લાગ્યું કે આ એક છે ને કોમેડી મૂવી હશે, જેવું આપણું ગુજરાતી મૂવી જે આપણે એક્સપેક્ટ કરતા હોઈએ એટલું જ સરસ મજાનું કોન્ટેન્ટ તમને આ મૂવીમાં મળી રહેશે. તો મૂવીના સ્ટાર્ટિંગમાં છે ને ખૂબ જ મજા આવે એવી કોમેડી મૂવી જેવું લાગતું હતું. અને કોમેડી ફેક્ટરની, કોમેડી આસ્પેક્ટ્સની કોઈ મૂવીમાં વાત કરીએ તો એમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે મારા મત અનુસાર. એ છે કે પંચલાઇન અને એ જ્યારે પંચલાઇન આવે ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તો સ્ટારકાસ્ટ જે આ મૂવીની છે એને ધ્યાનમાં રાખીને અમેઝિંગ પંચલાઇન, અમેઝિંગ મ્યુઝિક પ્રોડક્શન જે આ મૂવીનું છે ખૂબ જ સરસ છે. આ મૂવી જ્યારે તમે જોવો, જ્યારે આ સ્ટાર્ટ થાય છે, જે સ્ટાર્ટિંગના કટ્સ અને શોર્ટ્સ જે છે એ જોઈને એવું લાગે જ નહીં કે આ કોઈ ગુજરાતી ફિલ્મ હશે. નાઉ નોટ ડિગ્રેડિંગ ધ ગુજરાતી ફિલ્મ, બટ વેન એવર યુ ગો અને જે ફર્સ્ટ સ્ટાર્ટિંગના જે સીન્સ આવશે એ જોઈને એવું લાગશે કે હું કોઈ મસ્ત મજાની બોલિવૂડ ફિલ્મ જોઉં છું, બરાબર. તો એ એ રીતની ફિલ્સ આવે છે આપણી ગુજરાતી મૂવીમાં પણ હવે, તો વિચ ઇઝ અ રિયલી ગુડ થિંગ અબાઉટ ઇટ. પછી જો વાત કરીએ તો ધીઝ મૂવી વી કેન યુ નો કાઉન્ટ ઇટ એઝ અ સસ્પેન્સ થ્રિલર મૂવી. ધીઝ મૂવી ફોલ્સ અંડર દેટ. નાઉ સસ્પેન્સ થ્રિલરને ધ્યાનમાં રાખીને જેમ મેં કહ્યું કે સ્ટાર્ટિંગમાં છે ને એકદમ કોમેડી ફ્લો ગયો, એકદમ લાઇટ હાર્ટેડ ફ્લો હતો કે મજા આવી, બધા હસતા પણ હતા થિયેટરમાં. પછી જે છે આમ અચાનકથી જે સસ્પેન્સવાળો પાર્ટ સ્ટાર્ટ થાય છે, જે મિસ્ટ્રી પાર્ટ છે એ સ્ટાર્ટ થઈ જાય છે અને ઇન્ટરવલ સુધી એકદમ આમ ચેર પાસે આમ હાથ રાખીને હવે શું થશે એવું લાગે. ઇન્ટરવલ થયું ને ત્યારે પણ એમ થાય કે યાર ખોટું ઇન્ટરવલ આવી ગયું, આગળ શું હશે એ જાણવું છે, બરાબર. તો ઇન્ટરવલ પછીની જો વાત કરીએ તો ઇન્ટરવલ પછીના, ટુ બી વેરી ઓનેસ્ટ, 15-20 મિનિટ પછી થોડું એવું લાગતું હતું કે આ મૂવી ક્યાંક ખેંચાય છે. અને આઈ ગેસ સસ્પેન્સ થ્રિલરની વાત કરીએ તો ક્યાંક તો જે ઉત્સુકતા હોય જાણવાની એના કારણે પણ એવું થતું હોય કે આ મૂવી થોડું ખેંચાય છે. તો યસ, ક્યાંક એવું લાગ્યું અને એવી એક્સપેક્ટેશન પણ હતી કે આ મૂવી જે છે સસ્પેન્સ થ્રિલર છે, સ્ટારકાસ્ટ એટલી સારી છે અને પંચલાઇન જે છે એ એટલી સારી છે તો કંઈક એનું જે એન્ડિંગ હશે એ એકદમ સસ્પેન્સવાળું હશે. અને જેટલા પણ થિયેટરમાં બેઠા હતા બધા ખૂબ જ એક્સાઇટેડ હતા કે આનું એન્ડ શું હશે. એ એક પોઈન્ટમાં અગર વાત કરીએ તો એવું હતું કે વી વર ઓલ એક્સપેક્ટિંગ અનએક્સપેક્ટેડ, બટ ઇટ ટર્ન્સ આઉટ ટુ બી અ વેરી એક્સપેક્ટેડ એન્ડિંગ. બટ રિગાર્ડલેસ ફ્રોમ ધ એન્ડિંગ અગર વાત કરીએ તો આ મૂવીનું જે ડિરેક્શન છે એ એકદમ સ્મૂધ અને એકદમ નીટ થયું છે. એન્ડ દેટ ઇઝ વાય ધીઝ મૂવી અગર તમે જુઓ ને તો ઇટ ગિવ્સ યુ બોલિવૂડ ફિલ્મ, બોલિવૂડ સિનેમા વાઇબ્સ. સેકન્ડ ઇઝ મ્યુઝિક પ્રોડક્શન. જેટલી પણ જગ્યાએ પંચલાઇનમાં પણ જે મ્યુઝિક ઇફેક્ટ્સ આવી છે ત્યાંથી લઈને આ સોંગના આલ્બમ્સ સુધીનું જે મ્યુઝિક પ્રોડક્શન છે દેટ ઇઝ અમેઝિંગ. અને સાથે જો વાત કરીએ તો ધીસ ઇઝ ઇવન અ ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવી, તમે ફેમિલી સાથે પણ આ જોવા આવી શકો છો. અને મેઇન પ્લસ પોઈન્ટની અગર જો વાત કરીએ તો મલ્હાર ઠાકર હેઝ અ હ્યુજ ફેન બેઝ. સાથે આમાં નેત્રી ત્રિવેદી પણ છે વિથ અ રિયલી સરપ્રાઇઝિંગ રોલ. મતલબ નેત્રી પાસેથી આ મૂવીમાં કદાચ આવું એક્સપેક્ટ ના કર્યું હોય એવું લાગ્યું હતું. હું વધારે આની ડિટેલ્સ નહીં દઉં કારણ કે વધુ ડિટેલ્સ માણવા માટે તો તમારે મૂવી આવીને જોવું જ પડશે. તો હું આજે આર વર્લ્ડ આઇનોક્સમાં આવીને મેં આ મૂવી જોયું છે. બેકડ્રોપ જોઈને તમને ખ્યાલ આવતો જ હશે. તો યસ, ઓલ એન્ડ ઓલ અગર આ મૂવી જે છે આપણે કહી શકીએ કે ધીસ ઇઝ અ ફેમિલી મૂવી. અને એક મેઇન જે પ્લસ પોઈન્ટની અગર વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ લવર્સ જેટલા પણ છે, એસ્પેશિયલી સિનેમા લવર્સ, હું કોઈ કેટેગરી નહીં આપું પણ જેટલા પણ સિનેમા લવર્સ છે દે ઓલ્સો નો કે ગુજરાતી ફિલ્મ્સ ક્યાંક ને ક્યાંક હવે ગ્રો કરી રહી છે. અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ટુ બી લોન્ચડ આફ્ટર કોવિડ પાન ઇન્ડિયા. સો ધીસ ઇઝ લાઈક અ વેરી ગુડ કિક સ્ટાર્ટ ફોર ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને જેટલા પણ લોકો છે હુ આર યુ નો લુકિંગ ફોર સસ્પેન્સ થ્રિલર કોમેડી ફેમિલી એન્ટરટેનમેન્ટ ટાઈમ, દેન ધુઆધાર ઇઝ અ વન ટાઈમ વોચ ફોર યુ ઓલ.
એક ક્વિક મૂવી રિવ્યૂ બાદ હવે જ્યારે હું આરવર્લ્ડ આઇનોક્સમાં આ મૂવી જોવા આવી હતી તો ત્યારે અહીંયાના વાત કરીએ મેનેજર સાથે કે ભાઈ પોસ્ટ કોવિડ જે છે સિનેમા હોલ્સ ખુલ્યા છે તો ભાઈ કઈ રીતનું હતું, કેવો રિસ્પોન્સ છે લોકોનો, એની વાત કરીએ. તો ચાલો આરવર્લ્ડ આઇનોક્સના જે આપણી પાસે યુનિટ હેડ સંદીપ દાસ ઇઝ વિથ અસ, આઈ વેલકમ યુ. સૌપ્રથમ તો વાત કરીએ તો કોવિડ જેવી સિચ્યુએશનમાં જે છે એ સિનેમા હોલ્સ એકદમ બંધ હતા અને હવે કોવિડ પછી જ્યારે ખુલી ગઈ છે ઓક્યુપેન્સી સાથે 50% ધીમે ધીમે 60% ઓક્યુપેન્સી સાથે ખુલી છે, ત્યારે રાજકોટના લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો છે અને વાત કરીએ તો રાજકોટના લોકો માટે આઇનોક્સ આરવર્લ્ડ શું કંઈ નવું લાવી રહ્યું છે? મેડમ, અમને એ જો પ્રોપર્ટી હે આઇનોક્સ આરવર્લ્ડ વાલી જો પ્રોપર્ટી હે, એ અમને 7 ઓગસ્ટ 2021 કો પોસ્ટ કોવિડ ખોલા હુઆ હે. पीपल आर वेरी हैप्पी अबाउट इट कि हम सारे कोविड के जो प्रोटोकॉल्स हैं वो फॉलो कर रहे हैं. जैसे आपने अभी देखा होगा कि जो भी गेस्ट आ रहा है विदाउट टेम्परेचर मॉनिटरिंग वी आर नॉट इवन अलाउडिंग देम, इवन द टिकट्स आर ऑल्सो ऑनलाइन. सो इट्स आई मीन वी आर फॉलोइंग वॉट एवर द गवर्नमेंट हैज गिवन एज द नोटिफिकेशन प्रोटोकॉल, वी आर फॉलोइंग इट. एंड क्राउड इज़ वेरी गुड, आई मीन वी आर गेटिंग वेरी गुड क्राउड इन राजकोट, सो दैट्स गुड थिंग फॉर अस. The cinema is there. Cinema is always, I mean, what you saw cinema before, it's the same cinema. Only that COVID thing has added in that. And that's it. And we have actually bought this new thing, like private screening. Now you can even do a private screening, private birthday parties with a very nominal amount. Even that has been also added in the cinema, I mean, Inox cinema. તો દર્શક મિત્રો, જે રીતના જાણવા મળ્યું કે પોસ્ટ કોવિડ જે રીતે છે, કોવિડનો જ્યારે સમય હતો ત્યારે સિનેમા હોલ્સ જે છે એકદમ બંધ હતા, તો જ્યારે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી અફેક્ટ થઈ હતી ત્યારે સિનેમા હોલ્સ પણ ક્યાંક મેસિવ અફેક્ટ જે છે એ લોકોને પણ થઈ હતી, ત્યારે હવે કોવિડ પછી ધીમે ધીમે વસ્તુઓ બધી નોર્મલ થતી જાય છે ત્યારે સિનેમા હોલ્સ પણ ખુલ્યા છે, ધીમે ધીમે ઓક્યુપેન્સી વધારીને સિનેમા હોલ્સ ખોલવામાં આવે છે, ત્યારે આવી એન્ટરટેનિંગ મૂવીઝ જે છે આવતી રહે તો સિનેમા હોલ્સ પણ એમ છે પહેલાં જેવી હરિયાલી પાછી આવતી રહેશે. તો દર્શક મિત્રો, ધુઆંધાર મૂવીની જો ટૂંકમાં વાત કરવી હોય ને તો એનું કાસ્ટિંગથી લઈને પંચલાઇન, મ્યુઝિક પ્રોડક્શન અને ખાસ તો ડિરેક્શનથી લઈને અગર જો વાત કરીએ તો આ મૂવી એકદમ ધુઆંધાર રહ્યું છે. ત્યારે આજે હું આ ધુઆંધાર મૂવી મલ્હાર ઠાકરનું જે છે આરવર્લ્ડ આઇનોક્સમાં જોવા આવી હતી, ત્યારે આવા જ ગુજરાતી મૂવીઝ જે છે હવે ઘણા ઘણા સિનેમા હોલમાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઓટીટીમાં તો આવતા જ હતા પણ હવે જે છે પોસ્ટ કોવિડ ગુજરાતી ફિલ્મ્સ જે છે એ હવે સિનેમા હોલ્સમાં રિલીઝ થવાની છે. તો સિનેમા હોલમાં યાર મૂવી જોવાની મજા જ કંઈક અલગ છે અને એમાં પણ આપણી ગુજરાતી ફિલ્મ્સ જે હવે ધીમે ધીમે ગ્રો કરી રહી છે ત્યારે આવી અવનવીન ફિલ્મ્સ ગુજરાતી સિનેમામાં આવતી રહેશે અને હું આવા જ રિવ્યૂઝ લઈને આવતી રહીશ. કેમેરામેન દેવજી રંગાડિયા સાથે કેશવી હિંગુ, અબ તક ચેનલ રાજકોટ.